भाई आंगण में हाथ हाथ दीकरा मेहमान आया पूछू दीकरा तो मारा छे हाथे तो मारा तो हाथे मारा दीकरा छे भाई भाई ठाकर धणी नी मेहरबानी छे जोगबाई नी कृपा कहवे हाथ हाथ दीकरा आंगणा नी महल पर रमता होय करधणी निहा को नाख्यो मेहमान के हाथ हाथ दीकरा छे ने हजी है ना निहा का नाखो छे ई के कोक एक हारो आपे ने तो हाथे ने हाटे दई देवा छे केटलो कंटाळ्यो छे विचार करो ए बापू नो तो कुल नी परंपरा तरी गई कहवाय કે એના એના 72 પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય ઈ 72 પેઢીઓની તૃપ્તિ થઈ જાય એવો સંત આપણી પાસે છે રૂડું લગાડવા માટે કેવું છે ન કેતો મારે કઈ એમની પાસે કઈ લઈ લેવા માટે હું આવ્યો છું એવું નથી અને અમને ગઢીઓનો બહુ એવું પાછું ખોટું ખોટું રૂડું લગાડતા ન આવડે કોઈ પણ માણસને આંસુને એક નળીમાં જીલિયાનું પૃથ્થકરણ કરીને વિજ્ઞાન ઈ લેબોરેટરીમાં નક્કી કરી શકે કે આંસુમાં કેટલા ટકા ક્ષાર છે બાકી સુખના આંગુણા કેમ ટાઢા હોય અને દુઃખના આંગુણા કેમ ઉના હોય એ હજી વિજ્ઞાનની ત્રેવડ બહારની વાત છે એ વિજ્ઞાન નક્કી ન કરી શકે એનાથી વધારે વાત કરું દુનિયાના અમુક એવા રહસ્યો છે એને સાયન્સ નથી ઉકેલી શક્યું કોઈ પણ માણસનું લોહી લઈ અને લેબોરેટરીમાં ડોક્ટરો પેથોલોજીસ્ટ ડોક્ટરો હોય નક્કી કરી લે કે આ માણસના લોહીમાં કેટલા ટકા હિમોગ્લોબિન છે કેટલા ટકા સુગર છે કેટલા ટકા વગેરે વગેરે ટ્રાયગ્લિસાઇડ છે કોલેસ્ટ્રોલ છે શું શું છે અને રાત્રે કોઈએ જો વધારે લીધી હોય તો કેટલા ટકા આલ્કોહોલ છે બધું નક્કી કરી લઈએ આલ્કોહોલ પાછો 24 કલાકમાં જ પકડાય પછી પાછો પકડાય નહીં આ બધી પોલીસ ખાતાની થોડીક ભાષામાં બોલું છું પોલીસ ખાતાનું કામ એ બહુ સારું છે પીધેલ જાણીને લઈ ગયા ચોકીએ બત્તી કરીને જોયું તો જમાદાર નીકળ્યા હવે એનું શું કરવું મારે એને કેમ ભોગવું આ પોલીસ વાળાના ઘરે મહેમાન આવ્યા ને 3 દિવસ રોકાણ એના પત્નીએ ઊંધિયું જમાડ્યું મહેમાનને એટલે મહેમાન કે ભાભી સાહેબ આ રોજ ઊંધિયું બનાવો છો અમને તો બીજા શાકે ભાવે છે આટલો બધો ખર્ચો શું કામ કરો છો એ કે આમાં ખર્ચાનો સવાલ જ ક્યાં છે તમારા ભાઈ નોકરી શાક માર્કેટ ઉપર છે એટલે રોજ હાજે થેલી લઈને નીકળે કોક બે બટાકા નાખે કોક બે સકરિયા નાખે એમ કે રોજ ઊંધિયું જ ખાઈ આવી રીતે નહીં પીતે તો મોસમ તક નહીં પીતે ઓર પીને બેઠ જાતે તો કિસી સે કમ નહીં પીતે અમારે તો કલાકારની મથરાવટીઓ મેલી થઈ ગઈ છે સ્ટેજ ઉપર સ્ટીલના ગ્લાસમાં પાણી આપી જઈને તોય માણસો શંકા કરે છે કે હા ભાઈ એકાદો પેક ઠપકાર લીધો બાપા ઘૂંટલો ભેર્યા નથી હું કામ ચિંતા કરો છો તમે એમ તેમ એક વાત કરી દઉં સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભાત ચાહે દારૂનો નશો હોય ગાંજાનો હોય ચરસનો હોય અફીણનો હોય સુગરનો હોય બ્રાઉન સુગરનો હોય હેરોઇનનો હોય કે કોકીનનો હોય સબ નશા સંસાર કા ઉતર જાત પ્રભાત પણ નાનક નશા નામ કા વો તો બઢત બઢત દિન રાત પણ પરમાત્માના નામનો નશો જો જીવતરમાં લાગી જાય આ જે સેવા ધર્મનો અલખણો જે આરાધ કરી એક દિવસ રગત પિત્યાને પંપાળતો એક સાધુ 18 વર્ષની ભર જુબન ભરેલી એક આયરની દીકરી છે એ આણું વળીને આવે અને આણું વળીને આવી નામ કરી નામ જ્યાં ડગલા માંડે વડલાની છાંઈ વાવની બાજુમાં પાતું માટે બેઠા છે અને ડગલા માંડ્યા ભાઈ ફૂયે ના પાડી છે આગી પાછી જવાની પણ અહીંયા પાતાના ડબરા છૂટે એ પહેલાં તો નિયજવા કર્યા જોયું તો એક સંત છે એ રગત પિત્યાને ધીરે ધીરે ફોવલાવી ફોવલાવી નવરાવે છે બાપા તમને નહીં દુખવા દો તમે મૂંઝા શોમાં તમને નહીં દુખવા દઉં એમ કરી નવરાવતા જાય અને આ દ્રશ્ય જોયું એક સેકન્ડમાં નક્કી કરી લીધું 18 વર્ષની આયરની દીકરીએ કે આ રૂપાળું જે શરીર છે એની એક દી આ દશા થાય અને દેવીદાસ બાપુની સેવાની પરંપરાની માથે એમ કહેવાય છે કે 18 વર્ષની દીકરી છે એ ઓળગોળ થઈ ગઈ નક્કી કરી લીધું કે આ પાસપુરો વાળા શરીરને માણવા કરતા ત્રિલોકના નાથના ધણીની હારે એકવાર મોહબત થઈ જાય તો પછી દુનિયામાં બીજું કઈ કરવું ન પડે ભાઈ રામજા ડગલા માંડ્યા દેવદાસ બાપુના મોઢામાંથી શબ્દ નીકળ્યા કોણ છો બાપુ ખબર નથી ક્યાંથી આવો છો બાપુ ખબર નથી ક્યાં જાઉં છે
કે બાપુ ખબર નથી, ત્રણ વસ્તુની ખબર ન હોય ને એને જ સાચો ગુરુ મળે, બાકી જ્ઞાનની ગાંહડીઓ લઈને નીકળી જાવ એને કોઈ દી સાચો ગુરુ ન મળે. નક્કી કરી લીધું શું એ પડવે પરખ પડી તારી એ મધો મધ નિરખ્યા મોરારી એ હવે મારા વાલમ પર જાવું હું વારી એ હવે ગગન ગઢ રમવા ને ગાલો. કોઈ પણ માણસ નો લોહી લઈ અને વિજ્ઞાન એ નક્કી કરે કે આમાં કેટલા ટકા સુગર છે, કેટલા ટકા કોલેસ્ટ્રોલ છે, કેટલા ટકા ટ્રાયગ્લિસાઇડ છે. કોઈનું લોહી લઈને વિજ્ઞાન એ નક્કી ન કરી શકે કે આ માણસના લોહીમાં કેટલા ટકા ખાનદાની છે. એ તો કવિની આંખો જ નક્કી કરી શકે, એ વિજ્ઞાનના બાપની ત્રેવડ નથી. એનાથી વધારે કોબરા જેવો ભયંકરમાં ભયંકર ઝેરી નાક કરડ્યો હોય એક સેકન્ડમાં તાળું ફાટી જાય અને એક ફૂંક મારે તો 14 ગામના લીલા કંચન ખંડને બાળી નાખે એવો નાક કરડ્યો હોય એના ઝેર ઉતારવાના ઇન્જેક્શન સમાજે ગોતી લીધા છે. પણ માણસને જ્યારે માણસ કરડે છે, માણસને જ્યારે સમાજ ડંસ દે છે, જેસલ જાડેજા નામના કચ્છના એક રાજવીને સમાજે ડંસ દીધો, એના ઝેર ચડ્યા એટલે બારવટે ચડ્યો, એના ઝેર વિજ્ઞાન ન ઉતારી શકે. એ તો સૌરાષ્ટ્રની કોક તોરલ કાઠિયાણી જ ઉતારી શકે, બાકી વિજ્ઞાનના બાપની ત્રેવડ નથી એના ઝેર ઉતરે. મિત્રો અંજની બોલી છે, બેટા અભાગ્યો તું નથી, અભાગણી હું છું. મને દેવતાઓનો શ્રાપ છે કે તારે ત્યાં દીકરો જન્મશે નહીં, તને કુંવારા કલંક લાગશે અને કદાચ દીકરાનો જન્મ સાશે તો હવા પર દિવસ ચડશે ત્યાં સુધી તારો દીકરો જગતના ચોકમાં જીવીએ નહીં. બેટા તારું સૌભાગ્ય તો મને પ્રાપ્ત થયું, તું તો મને મળ્યો, પણ હમણાં હુરત નારાયણ ઉગીને હવા પર નો થાય એ પેલા તો તું જગત છોડીને વયો જઈશ. અને તે દિવસે હનુમાનજી આકલ કરી માના દૂધની શું ત્રેવડે છે કે માં એને હવા પર નો થાવા દઉં તો ને, અને બાલ સમય રવિ ભક્ષ લીયો તબ તીન હું લોક ભયો અંધિયારો. તોફાનું તોફાની છોકરું નાનું છોકરું રમતા રમતા આંબલીઓ ગળી જાય ને એમ સૂર્ય ને ગળી ગયો ભાઈ હનુમાનજી. દેવતાઓ સજ્જાચાર જગત વ્યાકુળ છે, પ્રાર્થના કરે છે કે સૂર્યની પકડને મૂકી દો. એ હનુમાનજી મહારાજે કીધું પહેલા મારી માં અંજનીને શ્રાપ મુક્ત કરો પછી હું સૂર્યની પકડને મૂકું. કે હનુમાનજી એ તો સવા પોર દિવસની વાત હતી, અત્યારે તો રોંઢા ટાણું થઈ ગયું, અંજની શ્રાપ મુક્ત થઈ ગઈ છે. જન્મતા વે જે દીકરો જનેતાને શ્રાપમાંથી મુક્ત કરાવી શકે એનું નામ દીકરા કહેવાય. હવારમાં જામીન ગોતવા જવા પડે એને દીકરા ન કહેવાય. ભાઈના આંગણામાં હાથ હાથ દીકરા મહેમાન આવ્યા, પૂછ્યું કે આ દીકરા તો કે મારા છે, હાથે તમારા તો કે હાથે મારા જ દીકરા છે. ભાઈ ભાઈ ઠાકર ધણીની મહેરબાની છે, જોગભાઈની કૃપા કહેવાય. હાથ હાથ દીકરા આંગણાની મહેલપા રમતા હોય, કરધણી નિહાકો નાખ્યો. મહેમાન કે હાથ હાથ દીકરા છે ને હજી હે ના નિહાકા નાખો છો. ઈ કે કોક એક હારો આપે ને તો હાથે ને હાટે દઈ દેવા છે, કેટલો કંટાળ્યો છે વિચાર કરો. હે દીકરા એવા ન હોય પણ 72 પેઢીઓને તારી દે એનું નામ દીકરા કહેવાય, ભલે એક જ દીકરો હોય. હનુમાનજી મહારાજે જયારે દશરથ નું પિંડદાન કર્યું એ વખતે આકાશમાંથી એમ કહેવાય છે કે 72 વ્યક્તિઓના આથલામાં થયા હતા. ભગવાન રામજી દિવસે પિંડદાન દશરથ નું કરવા માટે બેઠા, શ્રાદ્ધ કરવા માટે બેઠા, ત્યારે આપમાંથી 72 વ્યક્તિઓના લાંબા હાથ થયા. કોને પિંડદાન દેવું? રામના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે મારી 72 પેઢીમાં કોઈએ પિંડદાન નથી કર્યું, કોઈએ શ્રાદ્ધ નથી કર્યું. અને તેથી એના 72 પેઢીના વડવાઓ બોલ્યા કે પિંડદાન તો દરેક પેઢીએ થયું છે પણ અમે સ્વીકાર્યું નથી, કારણ કે અમને ખબર હતી કે અમારા કુળમાં રામ આવવાનો છે, એના હાથનું પિંડદાન જોઈએ, બીજાના હાથનું પિંડદાન ન જોઈએ. એમ બાપુનો તો કુળની પરંપરા તરી ગઈ કહેવાય કે એના એના 72 પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય, એ 72 પેઢીઓની તૃપ્તિ થઈ જાય એવો સંત આપણી પાસે છે. રૂડું લગાડવા માટે કેવું છે ન કહેતો, મારે કઈ એમની પાસે કઈ લઈ લેવા માટે હું આવ્યો છું એવું નથી. અને અમને ગઢીઓનો બહુ એવું પાછું ખોટું ખોટું રૂડું લગાડતા ન આવડે,